અખંડ ભારત સ્મૃતિ દિવસે ભાવનગરના પાલીતાણા ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. પાલીતાણા ખાતે 1107 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગાને પાલીતાણાની સ્કૂલ તથા કોલેજની 1200 બહેનોએ શહેરના માર્ગો પર લઈને નીકળી હતી અને અનેરો દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જેસીઆઈ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુર વિદ્યાલય ખાતેથી આ તિરંગા યાત્રા પ્રારંભે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા જેસીઆઈના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શાળા તથા કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને લોકો હાજર રહ્યા હતા. તિરંગા યાત્રા અનેક જગ્યાએથી પસાર થઈને નીકળે છે, પરંતુ પાલીતાણાની આ તિરંગા યાત્રા વિશેષ છે. કારણ કે ગુજરાત નહીં પરંતુ ઉત્તર ભારતનો સૌથી મોટો આ તિરંગો છે અને જેને માત્ર બહેનો લઈને નીકળી છે. તિરંગા યાત્રાનું પ્રસ્થાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતની સૌથી મોટી કહી શકાય તેવી આ ભવ્ય તિરંગા યાત્રા પાલીતાણા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. 1107 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગાને પાલીતાણા શહેરની સ્કૂલ અને કોલેજની બહેનો હાથમાં લઈને નીકળી હતી. આ તિરંગા યાત્રા સાથે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ મળે તેવી થીમ સાથે પણ જોડવામાં આવી છે. જેસીઆઈ શેત્રુંજ સિટી પાલીતાણાના 2018નો હું ટ્રેનિંગનો વાઇસ પ્રેસિડેન્ટ છું. તિરંગા યાત્રા પ્રોજેક્ટનો હું પ્રોજેક્ટ ડાયરેક્ટર છું. આજે 14 ઓગસ્ટ 2018ના દિવસે ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની અંદર અમારી સંસ્થા જેસીઆઈ શેત્રુંજ સિટી પાલીતાણા એજ્યુકેશન સોસાયટી પાલીતાણાના સહયોગથી એક ભવ્ય તિરંગા યાત્રા કાઢવા જઈ રહી છે. તિરંગા યાત્રાની વિશેષતાઓ તો ઘણી બધી છે, પણ મુખ્ય વિશેષતાઓ એ છે કે આ તિરંગો કોઈ નાનો મોટો તિરંગો નહીં, પણ 1107 ફૂટ લાંબો અને 10 ફૂટની પહોળાઈવાળો તિરંગો છે. સમસ્ત ભાવનગર જિલ્લો નહીં, સમસ્ત ગુજરાત નહીં, પણ લગભગ સમસ્ત ઉત્તર ભારતનો સૌથી મોટો આ તિરંગો છે. આ પહેલાં પણ આ પ્રકારના તિરંગાની યાત્રા નીકળી ચૂકી છે, પણ અમારી યાત્રા એક નવો વિક્રમ કરવા જઈ રહી છે. એ વિક્રમ એ છે કે સંપૂર્ણ તિરંગો ફક્ત અને ફક્ત બહેનો દ્વારા લેવામાં આવશે. લગભગ 1200 બહેનો દ્વારા આ તિરંગાને લેવામાં આવશે. બહેનો દ્વારા નીકળનારી તિરંગા યાત્રા લગભગ સમસ્ત ભારતભરમાં એટલી લંબાઈની સૌથી પહેલી છે. 14 ઓગસ્ટ આજે અખંડ ભારત સ્મૃતિ દિવસ છે. અખંડ ભારત સ્મૃતિ દિવસે તિરંગા યાત્રા કાઢવા પાછળનો અમારો હેતુ એ છે કે ભારત ફરી અખંડ બને, ભારતના તમામ નાગરિકો, ભારતની તમામ સંસ્થાઓ, ભારતના તમામ જ્ઞાતિઓ એક થાય, તમામ લોકો એકમત થાય. કાર્યક્રમને લઈને પાલીતાણાની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં આપણે જેસીઆઈ યુનિટી અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા 14 ઓગસ્ટને આપણે 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14 ઓગસ્ટે આ રેલીનું આયોજન કર્યું છે, તેથી મને ખૂબ આનંદ છે. અને આ રેલીનું એક જ મકસદ છે કે બધા અખંડ ભારત રહે. અને અહીંયા વિવિધ સ્વરૂપો થયા છે, ભારત માતાનું, ભારત માતા ભગતસિંહ આઝાદ વગેરે થયા છે. અને છેલ્લે એક જ ડાયલોગ કહેવા માંગુ છું, દુશ્મન કી ગોલિયો કા સામના હમ કરેંગે, આઝાદ હૈ આઝાદી રહેંગે. આ તકે ખાસ હાજર રહેલ ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ દેશવાસીઓએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી અને કહ્યું કે કદાચ આ ઉત્તર ભારતની આ સૌથી મોટા તિરંગા સાથેની તિરંગા યાત્રા છે. 72મો સ્વાતંત્ર્ય પર્વ આવતીકાલે સમગ્ર દેશ ઉજવવાનો છે. એમનો આગલો દિવસ એટલે ભારતીય જનતા પાર્ટી અખંડ ભારત સ્મૃતિ દિન તરીકે ઉજવે છે. સમગ્ર રાજ્યમાં અને દેશમાં એમના આગલા દિવસે એમની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના અનેક કાર્યક્રમો થાય છે. ભાવનગર જિલ્લાના પવિત્ર એવી પાલીતાણા અને ધાર્મિક નગરીમાં સમગ્ર સ્કૂલના લોકો અને જીસીઆઈના સહયોગથી એક અનોખો અને ગૌરવવંતો કાર્યક્રમ આપણો આન બાન અને શાન એવો તિરંગો એમની યાત્રા એ નગરમાં નીકળવાની છે. 1007 ફૂટ લાંબો તિરંગો, ગૌરવવંતો તિરંગો, એ દીકરીઓ એ પોતાના હાથમાં લઈ, માથા ઉપર લઈ, એકાબીજાને સહયોગ કરીને સમગ્ર શહેરમાં નીકળવાની છે. ત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં મને જાણવા મળ્યું છે કે સૌથી મોટો તિરંગો એ પાલીતાણામાં આ સ્કૂલની દીકરીઓ
લઈને નીકળવાની છે ત્યારે હું પાલીતાણાના સૌ એમના વાહકો, સ્કૂલના લોકો, જેસીઆઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સિટી જેસીસ ભાઈ શ્રી ભીખાભાઈ, મહેન્દ્રસિંહ, અન્ય પક્ષના પણ આગેવાનો અહીંયા બધા ભેગા થયા છે ત્યારે મને આનંદ છે કે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. નરેન્દ્રભાઈએ ગાંધીનગરને જિલ્લા મથકે આપણા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થતી હતી, એમના બદલે મારી ભારત માતા એ બધાની માતા છે, સમગ્ર જિલ્લાઓ ઉપર એ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી એ નરેન્દ્રભાઈ વખતથી શરૂ થઈ આજે પણ એ વિજયભાઈના નેતૃત્વમાં થઈ રહી છે. તુષાર કામડિયા સાથે વિશાલ સાગઠિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, પાલીતાણા.